જસદણના રામાણી સર્જિકલ હોસ્પિટલમાં મહિલાને બે કલાક ઓપરેશન બાદ 4 કિલોની ગાંઠ પેટમાંથી કાઢીને સફળ ઓપરેશન બાદ મહિલાને નવું જીવનદાન મળ્યું. જસદણ પંથકમાં હોસ્પિટલમાં મોટું નામ ધરાવતા ડોક્ટર દીપક રામાણી સાહેબના હોસ્પિટલમાં જસદણ તાલુકાના કંદેવાળિયા ગામની મહિલા વર્ષાબેનના પેટમાંથી 4 કિલોની ગાંઠનું ઓપરેશન ડોક્ટર રૈયાણી સાહેબે મહામુસીબતે ઓપરેશનમાં સફળતા મેળવી હતી. આ ઓપરેશન માટે ઘણા હોસ્પિટલમાં તપાસ કરાવી હતી, પણ આમાં ઘણા ડોક્ટરોએ હા ના કરતા ત્યારે જસદણની ખાનગી રામાણી સર્જિકલ હોસ્પિટલના ડોક્ટર રૈયાણી સાહેબે ઓપરેશનની બાંહેધરી આપી હતી અને મહિલાના પેટમાંથી 4 કિલોની ગાંઠ 2 કલાકની જહેમત બાદ ઓપરેશન કરવામાં ડોક્ટર રૈયાણી સાહેબને સફળતા મળી હતી. આ મહિલાને ઓપરેશન કરવાનું કારણ જણાતા તે મહિલાને અંડાશયમાં ગાંઠ હતી. તે ઓપરેશન કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે અને ઓપરેશન સરળતાથી પાર પાડવામાં ડોક્ટર રૈયાણી સાહેબને સફળતા મળી હતી. મારું નામ ડોક્ટર દીપરાજ મંજીભાઈ રૈયાણી છે. સિવિલ બીજે મેડિકલ અમદાવાદમાંથી MS ગાયનેક પાસ કરેલું છે. આ બેનને અંડાશયની મોટી ગાંઠ હતી, એને લીધે પેટમાં દુખાવો અને બહુ સોજો રહેતો હતો બેનને. એટલે બેનનું આજે સવારે લગભગ 2 કલાક ઓપરેશન કરેલું છે. અંડાશયની મોટી ગાંઠ છે, આશરે 4 કિલો જેટલી ગાંઠ છે. ઓપરેશન ના કરીએ તો આગળ જતાં ગાંઠ અંદર કદાચ ફૂટી જઈ શકે છે, ગાંઠ છે એનું ટોર્ઝન થઈ શકે છે, એને લીધે બેનની સ્થિતિ જોખમમાં આવી શકે, જીવને જોખમ થઈ શકે છે અને તે સ્થિતિમાં તાત્કાલિક ઓપરેશન પણ કરવું પડી શકે છે. વજન વધારે હતો એટલે ગાંઠ જોખમ અત્યારે તો ઓછો હતો, પણ જો ના કરીએ, જો ટોર્ઝન કે ફૂટી જાય ગાંઠ, તો બેનને જીવને જોખમ થઈ શકે. જો અંદર આંતરડાને ગાંઠ ચોટેલી હોય તો આંતરડાને નુકસાન થઈ શકે, મૂત્રાશયને કે આજુબાજુ ચોટેલી હોય તો એમાં પણ નુકસાન થઈ શકે છે. અને ઓપરેશન 2 કલાક જેટલું ચાલેલું છે એટલે ઓપરેશન પછી 1-2 દિવસ અપચો જેવો રહી શકે છે અને લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવાનું થઈ શકે છે દર્દીને. તો ગાંઠ મોટી થઈ શકે છે અથવા ફૂટી ગઈ હોત તો જીવને જોખમ પણ થઈ શકે. આમાં આ હોસ્પિટલમાં રામાણી સાહેબ છે જનરલ સર્જન, 20 વર્ષ ત્યાં જસદણમાં પ્રેક્ટિસ કરે છે. ઉપરાંત સર લેપ્રોસ્કોપી સર્જરી પણ કરે છે. એ સિવાય ગાયનેકમાં હું છું અને મેડિસિનમાં ડૉક્ટર આશીષ સરદારા સાહેબ છે. એ જે દવા પી લીધી હોય, સાપ કરડી ગયા હોય, પોઈઝન બધાના, એ હૃદયનો એટેક આવેલો હોય, એ બધાની સુવિધા છે. મારું નામ ડૉક્ટર દીપરાજ મંજીભાઈ રૈયાણી છે. સિવિલ બીજે મેડિકલ અમદાવાદમાંથી MS ગાયનેક પાસ કરેલું છે. આ બેનને અંડાશયની મોટી ગાંઠ હતી, એને લીધે પેટમાં દુખાવો અને બહુ સોજો રહેતો હતો બેનને. એટલે બેનનું આજે સવારે લગભગ 2 કલાક ઓપરેશન કરેલું છે. અંડાશયની મોટી ગાંઠ છે, આશરે 4 કિલો જેટલી ગાંઠ છે. ઓપરેશન ના કરીએ તો આગળ જતાં ગાંઠ અંદર કદાચ ફૂટી જઈ શકે છે, ગાંઠ છે એનું ટોર્ઝન થઈ શકે છે, એને લીધે બેનની સ્થિતિ જોખમમાં આવી શકે, જીવને જોખમ થઈ શકે છે અને તે સ્થિતિમાં તાત્કાલિક ઓપરેશન પણ કરવું પડી શકે છે. વજન વધારે હતો એટલે ગાંઠ જોખમ અત્યારે તો ઓછો હતો, પણ જો ના કરીએ, જો ટોર્ઝન કે ફૂટી જાય ગાંઠ, તો બેનને જીવને જોખમ થઈ શકે. જો અંદર આંતરડાને ગાંઠ ચોટેલી હોય તો આંતરડાને નુકસાન થઈ શકે, મૂત્રાશયને કે આજુબાજુ ચોટેલી હોય તો એમાં પણ નુકસાન થઈ શકે છે. અને ઓપરેશન 2 કલાક જેટલું ચાલેલું છે એટલે ઓપરેશન પછી 1-2 દિવસ અપચો જેવો રહી શકે છે અને લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવાનું થઈ શકે છે દર્દીને. તો ગાંઠ મોટી થઈ શકે છે અથવા ફૂટી ગઈ હોત તો જીવને જોખમ પણ થઈ શકે. આમાં આ હોસ્પિટલમાં રામાણી સાહેબ છે જનરલ સર્જન, 20 વર્ષ ત્યાં જસદણમાં પ્રેક્ટિસ કરે છે. ઉપરાંત સર લેપ્રોસ્કોપી સર્જરી પણ કરે છે. એ સિવાય ગાયનેકમાં હું છું અને મેડિસિનમાં ડૉક્ટર આશીષ સરદારા સાહેબ છે. એ જે દવા પી લીધી હોય, સાપ કરડી ગયા હોય, પોઈઝન બધાના, એ હૃદયનો એટેક આવેલો હોય, એ બધાની સુવિધા છે. જસદણ પંથકમાં સારી એવી પ્રસિદ્ધિ મેળવી છે. જો કે ડોક્ટર રામાણી સાહેબે ગરીબ દર્દીઓની વિનામૂલ્યે દવારૂપી સેવા પણ કરેલ છે.
કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે ઉપેન્દ્ર તેરૈયા જસદણ.